जंगल सफारी पार्क में देश और दुनिया घना प्राणी और पक्षी लावा आया है। साथ साथ नर्मदा जिला डुमखल विस्तार 70 जेटला पोपट पण अहीं लावा आया है। आ पोपट प्रवासी माटे सौथी मोटू आकर्षण नु केन्द्र रह्युं छे। आ नर्मदा जिला डुमखल पोपट हाल बनी रहा है आवुं आकर्षण नु केन्द्र। आवो जोईए शुं छे आ पोपट नी खासियत, केम बनी रहा है तेवो प्रवासी माटे आकर्षण नु केन्द्र निर्माण न्यूज ना आ खास अहेवाल मां। केवड़िया स्टेच्यू ऑफ यूनिटी पास 375 एकर में बनावेल जंगल सफारी पार्क में देश और विदेश घना प्राणियों और पक्षी लावा है, परंतु नर्मदा जिला डुमखल गामना पोपट प्रवासी में एक आकर्षण केन्द्र बनी रहा है। शू आ पोपट की खासियत, आव जो है आ निर्माण न्यूज खास अहवाल में। देश में पोपट की अनेक प्रजातियों जोवा मळती होय छे, परंतु डुमखल पोपट फक्त नर्मदा जिला डुमखल विस्तार में जोवा मळता होय छे। जो कि 31 ऑक्टोबर रोज केवड़िया में बनावेल जंगल सफारी पार्क नु वडाप्रधान नरेन्द्र मोदी हस्ते लोकार्पण करायुं हतुं। आ जंगल सफारी में देश विदेश पशु पक्षी लावामां आव्या छे, परंतु सौथी वधु आकर्षण जंगल सफारी पार्क होय तो ते छे नर्मदाना डुमखलना पोपट, जे बोलता पोपट कहेवाय छे। आपणे जे बोलीए ते पोपट सामे बोलीने बतावे छे, अने आ पोपट ने वडाप्रधान नरेन्द्र मोदीए पण तेमना हाथ पर लई वात करी हती। हाल पार्क में 70 जेटला नर्मदा डुमखलना पोपट लावामां आव्या छे। अहीं आवता प्रवासीओ पण आ पोपट साथे वात करीने खुश थाय छे। तो आवो अमे तमने बतावीए केवुं बोली रह्या छे आ पोपट। જોઈને પોપટ કેવું મીઠું મીઠું બોલી રહ્યા છે। હાલ તો દેશ વિદેશથી લાવવામાં આવેલા પક્ષીઓમાં નર્મદા જિલ્લાના ડુમખલના પોપટ જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર પણ બની રહ્યા છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ડુંગર વિસ્તારમાં આવેલા ડુમખલ ગામ ખાસ કરીને આ બોલતા પોપટને કારણે જાણીતું છે। આ પોપટની ખાસિયત એ છે કે તે માણસની જેમ બોલી શકે છે। જો આ પોપટને થોડું પ્રશિક્ષણ આપવામાં આવે તો આપણે જે બોલીએ તેને હુબહુ નકલ કરીને સામે જવાબ પણ આ પોપટ આપી શકે છે। ડુમખલના પોપટ પણ અન્ય પોપટની જેમ લીલા રંગના જ હોય છે, પરંતુ સામાન્ય પોપટ કરતાં આ ડુમખલ પોપટનું માથું મોટું હોય છે અને આ પોપટના ગળે કાળા કલરનો કાફલો હોય છે। સાથે જ ગરદનના ભાગે લાલ કલરનો પટ્ટો પણ હોય છે, જે તેના જન્મ થયાના થોડા દિવસોમાં ઉપસી આવે છે અને આ જ કારણોથી ડુમખલના પોપટ ઓળખાવવામાં આવે છે। આ પોપટની પ્રજાતિ ખૂબ જ લાગણીશીલ અને પ્રેમાળ હોય છે। એવિયનો લાભ બર્ડમાં આવેલા છે, ત્યાં અમે અનેક પ્રકારના પોપટ જોયા, પણ અહીંયાના પોપટની તો વાત જ ખાસ છે। તે અહીંયાના ગાઈડ પ્રમાણે નર્મદા જિલ્લાના ડુમખલ ગામના પોપટ છે। એ પોપટ આપણે જે બોલીએ તે અનુસરણ કરીને બોલી આપે છે। અમે એ જોઈને અમને ઘણો જ આનંદ થયો। આ એ પોપટ છે જે શ્રીમાન પ્રધાનમંત્રી આપણા નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા આવ્યા હતા એમના કંધા ઉપર બેઠો હતો। અમને આ બધું જોઈને બહુ જ આનંદ થયો અને આ બધા જ પોપટ વારે વારે બોલી અને અનુસરણ કરે છે એ જોઈને અમને ઘણો જ આનંદ થયો। આ બોલતા પોપટ માણસ સાથે થોડા દિવસોમાં ભળી જાય છે, એટલા માટે જ લોકો પોતાના ઘરની શોભા વધે તે માટે ડુમખલ પોપટને પકડીને પાંજરામાં પૂરી દેતા હોય છે। તેથી વન વિભાગ દ્વારા આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે અને આવા ગુનામાં લાખો રૂપિયાના દંડ અને જેલની સજા પણ થઈ શકે છે। નર્મદા જિલ્લાની વિવિધ સંસ્થાઓ દ્વારા ખાસ આ ડુમખલ પોપટની પ્રજાતિ બચાવવા અનેક અભિયાન ચલાવાયા છે, જેમાં નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામ ખાતે પ્રશિક્ષણ શાળાના મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણા દ્વારા છેલ્લા 10 વર્ષથી ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં પોતાની શાળાની 3 જેટલી દીકરીઓને આ અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી ગામડે ગામડે પોપટના બેનર સાથે ફરી લોકજાગૃતિના પ્રચાર તેઓ કરે છે તથા વન વિભાગની સાથે ખાસ પ્રોગ્રામનું આયોજન કરીને ડુમખલ પોપટને બચાવવા અનેક પ્રયાસો કરી રહ્યા છે। આ પક્ષીને ગગનમાં ઉડવાની અને ગગનમાં ઉડી શકે અને પોતાનું નેચરલી જીવન જીવી શકે એ હેતુથી અમારી બોડીદરા ગામની અંદર છેલ્લા 10 વર્ષથી હું અને મારા બોડીદરા ગામની બાળાઓ અમે ડુમખલી પોપટ બચાવવા અંતર્ગત ગામડે ગામડે ફરી અને લોકોને સમજાવીએ છીએ અને રેલીઓ પણ કાઢીએ છીએ। નર્મદા જિલ્લાના ડુમખલ વિસ્તારમાં દેખાતા આ પોપટની મુખ્ય વિશેષતા એ છે કે તે માણસોની જેમ બોલી શકે છે, જેના કારણે લોકો તેનાથી ખૂબ પ્રભાવિત થાય છે। તેમાં પણ જંગલ સફારી પાર્કમાં વડાપ્રધાને આ પોપટને પોતાના હાથ પર બેસાડી તેની સાથે વાત પણ કરી હતી,
જેના કારણે જંગલ સફારી પાર્ક ખાતે આવતા પ્રવાસીઓ આ પોપટને જોવા ખૂબ ઉત્સુક હોય છે। હાલ તો કેવડિયા જંગલ સફારી પાર્ક સહિત સમગ્ર નર્મદા જિલ્લાનું ગૌરવ આ ડુમખલ પોપટ વધારી રહ્યા છે। રાજેન્દ્રસિંહ કઠવાડિયા, નિર્માણ ન્યૂઝ, નર્મદા।